અને તમને જે પણ છે ઓલું દિવાળી હોમવર્ક આપવામાં આવે બસ વ્યવસ્થિત લખજો, બરાબર, સારા અક્ષરે લખજો. ક્વેશ્ચન જેમ કે એમસીક્યુ નું હોય તો એમસીક્યુ નું પૂરું થાય તો નીચે જરીક જગ્યા વધતી હોય તો એવી રીતે ન લખતા નવા પેજે લખજો, એટલે વ્યવસ્થિત લાગે. લાઇન છોડી ઉપરની લીટીને અડાઈ અને વ્યવસ્થિત સારા અક્ષરે ક્વિઝ લખજો. ક્યારે આપશો? એ આપી દેશે, ગ્રુપમાં લખાઈ જશે બેટા. ચલો પહેલો ક્વેશ્ચન છે, ઝુમાની ક્વિઝ વેલી ક્યારે આપશો? પ્રત્યેની સોરી મેમ. લાગણીને શું કહે છે? એ માનવ પ્રેમ, બી પશુ પ્રેમ, સી માનવતા અને ડી લાગણી વેડા. બી પશુ પ્રેમ. હવે અહીંયા આગળ છે ઓપ્શન બી પશુ પ્રેમ, કેમ આવ્યું? ચાલ એનો આન્સર કોણ આપશે? મિસ, હું આન્સર આપું નિદા, હા બેટા, કારણ કે છે ને, હે જે ઝુમો છે, ઝુમો અને વેણુ એ બે પશુ છે, એક અને એક માનવ છે, એટલે માનવી જે છે એને પશુ પ્રત્યે હા નો પ્રેમ છે, એટલે પશુ પ્રેમ. હા સરસ, વેરી ગુડ. ઝુમો છે એ માનસ છે અને વેણુ છે એ પશુ છે, એટલે ઝુમાનું છે એ જે આ પ્રાણી છે એની પ્રત્યેનો જે લાગણી છે ને એને પશુ પ્રેમ કહેવામાં આવે છે. એટલે પહેલો છે, પહેલાનો આન્સર આવશે ઓપ્શન બી પશુ પ્રેમ. ચલો રોલ નંબર 40. યસ મિસ. બીજું, ઝુમો ચલો બીજો વેણુ ને ક્વેશ્ચન, બસ ખવડાવવા રોજ બોલો શું બેટા. ખરીદતો હતો? એ જુવાર, બી બાજરી, સી ગદક અને ડી સૂકું ઘાસ. આન્સર સી ગદક. હા ઓકે. ઝુમો વેણે ખવડાવવા રોજ શું ખરીદતો હતો? એના ઓપ્શન છે એ જુવાર, બી બાજરી, સી ગદક અને ડી સૂકું ઘાસ. ચલો એ થશે ગદક, એટલે શું થશે? પ્રાણીઓને ખવડાવવા માટેનું ઘાસ, એક પ્રકારની વનસ્પતિ. હા સરસ. હા, પ્રાણીઓને ખોડવા માટેનો ઘાસ અથવા તો એક પ્રકારની વનસ્પતિ. સરસ. ચલો ત્રીજો ક્વેશ્ચન, રોલ નંબર 7. યસ મેમ. ચુમો કોના પર બેસીને ચલો ત્રીજા પતંગ કાપી ક્વેશ્ચનમાં શું રહ્યો આવશે? હતો? હાથી પર, ઘોડા પર, પાડા પર કે વેણુ પર? હા હાથી પર. હા શું કામ? ચલો મેં તમને કઈ કીધું તું જયારે પાઠ સમજાવતા હતા ત્યારે મેં કીધું તું કે હાથી પર કોણ પરણવા જતા હતા? પહેલાના જમાનાના મહારાજો. સરસ. કોણે આન્સર આપ્યો? 62 નંબર, મૈડાસના. હા સરસ, આપ સરસ, વેરી ગુડ. જો મેં તમને પાઠ સમજાવતા ત્યારે કીધું હતું કે જે લોકો છે ને રાજા હતા ને, સામાન્ય રીતે રાજા હોય ને એની તે છે ઈ તે છે હાથી ઉપર બેસી અને છે ઈ પરણવા જાય. અને આ ઝુમો છે ઈ કઈ રાજાનો છોકરો હતો નથી, બરોબર, કે રાજાનો કુંવર હતો નથી, પણ તો પણ છે ઈ પરણવા માટે હાથી પર બેસીને જાય છે. એટલે એ સમયમાં છે ઝુમો છે ખૂબ જ છે કેવો પૈસા વાળો હતો. ચાલો ચોથો ચોથો ક્વેશ્ચન છે, રોલ નંબર 8. મિસ, કયો રોલ નંબર બોલ્યા? અઢાર 18. કવિતા કાવ્યમાં મનુષ્ય જીવન માટે કઈ બાબત મહત્વની ગણાવે છે? ધન સંપત્તિ, જમીન જાયદાદ, મનુષ્ય હા મનુષ્ય વચ્ચેનો પ્રેમ, હા સોનું ચાંદી. મનુષ્ય મનુષ્ય વચ્ચેનો પ્રેમ. સરસ. ચાલો ચોથું છે, કવિ આ કાવ્યમાં મનુષ્ય જીવન માટે કઈ બાબત મહત્વની ગણાવે છે? એના ચાર ઓપ્શન છે, ધન સંપત્તિ, જમીન જાયદાદ, મનુષ્ય મનુષ્ય વચ્ચેનો પ્રેમ અને સોનું અને ચાંદી.
તો એનો આન્સર છે ઓપ્શન સી, મનુષ્ય મનુષ્ય વચ્ચેનો પ્રેમ. હવે આ કાવ્ય છે એ છઠ્ઠું કાવ્ય છે, ધૂળિયે માર્ગ છે એના એમ કીધું છે. પહેલા ત્રણ છે આપણે ઝૂમો પીસતી પાઠ છે એના છે. ચલો ચાલે, ચાર ક્વેશ્ચન આન્સર લખાઈ ગયા. યસ. ઓકે ઓકે, સારું ચાલો. રોજ નંબર 62. રોલ નંબર 62 આન્સર આપો. રોલ નંબર 47. બસ છે કે આજે નથી રોલ નંબર લખાવીને આન્સર જ નથી આપતે, તમારે એક જ રોલ નંબર. રોલ નંબર 73. હા 73 આપો. ચાલો આ કાવ્યમાં કવિએ ધૂળિયે મારક શબ્દ કયા અર્થમાં પ્રયોજ્યો છે? એ સાદા સાત્વિક જીવનનો અર્થ, બી ધન સંપત્તિની લાલસા અર્થ, સી સુખ દુઃખ સુખ વૈભવથી ભરપૂર જીવન અર્થ, ડી ધૂળ માટી અને કાદવ અર્થ. આન્સર આવશે એ સાદા સાત્વિક જીવનનો અર્થ. શું આવશે? એ એ સાદા સાત્વિક જીવનનો અર્થ. પાંચમું છે, આ કાવ્યમાં કવિએ ધૂળિયે મારક શબ્દ કયા અર્થમાં પ્રયોજ્યો છે? એ સાદા સાત્વિક જીવનના અર્થે, બી ધન સંપત્તિની લાલસા અર્થે, સી સુખ વૈભવથી ભરપૂર જીવન અર્થે, અને ડી ધૂળ માટી અને કાદવ અર્થે. હવે આનો આન્સર છે સાદા સાત્વિક જીવનના અર્થે. અને સાદું સાત્વિક જીવન એટલે શું થશે? કેવું જીવન જીવવાની વાત કરવામાં આવી છે આ કાવ્યમાં? સાદું જીવન એટલે કેવું જીવન? આરામથી છે. કોઈને યાદ છે કે નથી યાદ? જો સાદુ સાત્વિક જીવન, સાદુ સાત્વિક જીવન એટલે કે એવું જીવન કે જે લોકો છે એ પૈસા છે એની પાછળ છે એ બહુ ભાગતા ન હોય, અને એને છે જીવનનો છે એ સંતોષ હોય, ઓછી કમાણી હોય તોય તે એને જીવનમાં સંતોષ હોય એવું જીવન જે જીવતા હોય એને સાદુ સાત્વિક જીવન કહેવામાં આવે છે. અને અહીંયા આગળ આ કાવ્યમાં તમે સમજ્યા છો કે બે છે, એક તો ગામડાનું જીવન અને શહેરી જીવન છે, બંનેનું વર્ણન કરવામાં આવ્યું છે. અને શહેરી જીવનના લોકો હોય છે એ માણસો કેવા હોય છે? તો કે હંમેશા છે પૈસાની પાછળ છે એ ભાગતા હોય છે, અને એક પણ વાતનો છે એ સંતોષ હોતો નથી. અને ગામડાના જે લોકો હોય છે એ હોય છે જીવન કેવું હોય, સાદું સાત્વિક જીવન છે. અને એ લોકો છે જ્યાં મનુષ્ય સાથે એને સંબંધો હોય છે, તો કે પ્રેમથી છે એ વર્તતા હોય છે, બરોબર? એના ચાલો રોલ નંબર 44. મિસ રોલ નંબર 35 બોલું. સ્ટેટ બોલું મિસ. 44 પછી તારો વારો લઉં છું. વારા લઉં છું, મને ખબર છે કોના કોના વારા બાકી છે. રોલ નંબર 44 હાજર છે, નતર 35 આન્સર આપશે. ચલો 35. હા, કવિ ઉપરવાળી બેંક કોને ગણાવે છે? એ ઈશ્વરને, બી આકાશને, સી દેના બેંકને, કે ડી સ્ટેટ બેંકને. જવાબ આવશે એ ઈશ્વરને. શું કામ? કારણ કે મિસ આપણું જીવન, મિસ જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ ઈશ્વર આપણને પૂરી પાડે છે. ઘર, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ એ બધું ઈશ્વર પૂરી પાડે છે. હા, એ બરાબર છે. કવિ ઉપરવાળી બેંક છે એ ઈશ્વરને ગણાવે છે, કારણ કે એની પાસે બધી વસ્તુઓ છે, એની પાસે છે, બરોબર?
ઓલી બેંક હોય છે ને, બેંકમાં તો આપણને શું મળી રહે, પૈસા મળી રહે. પણ જયારે ગમે ત્યારે આપણે ઈશ્વર પાસે આપણે કાંઈ પણ મુશ્કેલી આવી હોય તો એ આપણી મુશ્કેલી છે કોણ દૂર કરી શકે? તો કે ઈશ્વર. અને આ બીજી બધી બેંક હોય છે એમાંથી પૈસા ખાલી પણ થઈ શકે, પણ આ ઈશ્વર એવી બેંક છે કે જે કોઈ દિવસે છે એની પાસેથી એક પણ વસ્તુ છે એ ખાલી થતી નથી. એટલે એનો આન્સર આવશે ઓપ્શન એ. ચાલો રોલ નંબર 68. ચકડુશાએ વખાણની અંદર લેખક લેખ શેની ઉપર લખાવ્યો હતો? એ લોખંડના પતરા ઉપર, બી તાંબાના પતરા ઉપર, સી સોનાના પતરા ઉપર, કે ડી ચાંદીના પતરા ઉપર? આન્સર ડી તાંબાના પતરા. જગડુશાએ વખાણની અંદર લેખ શેની ઉપર લખાવ્યો હતો? લોખંડના પતરા પર, તાંબાના પતરા પર, સોનાના પતરા પર, કે ડી ચાંદીના પતરા પર? તો ઓપ્શન આવશે બી તાંબાના પતરા પર. હવે આ લેખ કોને યાદ છે કે લેખમાં શું લખેલું હતું? હા મિસ, મને યાદ છે, હું કહું. રોલ નંબર 73. હા બોલો. લેખમાં એમ લખેલું હતું કે આ અનાજ નો કોઠાર જગડુશા નો છે, પણ અનાજ કોઠાર માં નો અનાજ જગડુશા નથી, ભૂખે મરતી દેશ ની પ્રજા નું છે. આ વખાર છે ને, એની વખાર ની અંદર જે લેખ લખ્યો હતો ને એમાં શું લખ્યું હતું? હા બોલ. ઈ વખા ઈ પત્ર બોલ પત્રા પર એમ લખ્યું હતું કે આ વખાર જગડુશાની છે, પણ વખાર માંનું અનાજ તેના ગરીબ ભાઈ ભાંડુઓનું છે. હા જો, આ છે વખાર નો લેખ. એવી રીતે લખ્યું હતું કે આ વખાર છે જગડુશાની છે, પણ આ વખાર માંનું બધું અનાજ છે દેશની ભૂખે મરતી પ્રજા માટે છે, તેના એક પણ દાણા પર છે જગડુશાનો હક નથી. ચાલો આઠમો ક્વેશ્ચન, રોલ નંબર 47. મેં શું બોલ્યું? 64. હા બોલ. આઠમો, લેખકમાં અનાજ કોની માલિકીનું બતાવ્યું હતું? સી દેશની પ્રજા. ચલો આઠમો છે, લેખમાં અનાજ કોની માલિકીનું બતાવ્યું હતું? તો એમાં ઓપ્શન છે રાજા, ચકડુશા, દેશની પ્રજા અને વેપારી. ઓપ્શન આવશે ઓપ્શન સી દેશની પ્રજા. ચાલો રોલ નંબર 73. તકવાદી. આન્સર આવશે બી માનવતાવાદી. કે માનવતાવાદી કીધું છે? કારણ કે એની વખારો માંનું અનાજ એના ભાઈ બાંડુઓનું છે ને, એની ઉપર એકે હક નથી ને, એટલે. હા સાચું છે આન્સર, કે છે વખાર માંનું નગર શેઠ. જો પેલા ક્વેશ્ચન સમજો કે આ પાઠમાં જગડુશાનો નગર શેઠ તરીકેનો કયો અભિગમ પ્રગટ થાય છે? તો તમને એમ કીધું છે કે એ કેવો દ્રષ્ટિકોણ ધરાવે છે? તો ચાર ઓપ્શન આપેલા છે, વેપારીનો, માનવતાવાદીનો, કરકસરયુક્ત કે તકવાદી. હવે અહીંયા આગળ છે જગડુશા છે કેવો છે, કેવી વિચારણા ધરાવે છે, એનો કેવા છે વ્યક્તિ છે? તો એનો આન્સર છે બી માનવતાવાદી. શું કામ માનવતાવાદી કીધું છે? કારણ કે એ એટલા દયાળુ હતા કે એની પાસે જેટલી 40 જેટલી વખારો હતી, એ 40 વખારો છે એણે શું કર્યું હતું, એમાં 40 વખારોમાં છે એણે લેખ લખાવ્યા હતા. અને લેખમાં લખેલું હતું કે આ જેટલું અનાજ એની પાસે હતું ને વખારમાં,
બધે બધું જ નહીં એને છે, ભૂખે મરતી પ્રજા છે ને એને આપી દીધું દાન. એટલા માટે છે માનવતાવાદી અભિગમ છે એ કહેવામાં આવે છે. જો આ દુકાળની પરિસ્થિતિ હોય તો તમે પાઠમાં સમજ્યા છો કે પરિસ્થિતિ એટલી ખરાબ હતી ને કે સગા બાપ ને એ પણ એનો એકને છોકરો હોય ને એના મોઢામાંથી પણ બટકું રોટલો છે એ ખાઈ ચૂક્યો હતો. અને થોડુંક અનાજ છે ને, થોડાક અનાજ માટે પણ છે એ શું કરતા હતા, મા બાપ છે પોતાના છોકરાઓ છે એને વેચી દેતા હતા. પણ આ જગડું સાથ છે એને આવી ખરાબ પરિસ્થિતિમાં એની પાસે જેટલું અનાજ હતું એ બધું છે દાન આપી દીધું ને. એટલે માનવતાવાદી, માનવતાવાદીનો અર્થ થાય કે મનુષ્ય પ્રત્યે છે ને એ પ્રેમ છે એને દાખવ્યો, બરોબર એવું લાગણી દાખવી, દયા કરી. એ ચલો દસમો ક્વેશ્ચન, રોલ નંબર 7. યસ, દસમો. પાટણના રાજા માટે જગદુ શાહ કયું વિશેષણ વાપરે છે? આન્સર, પ્રજાવત્સલ. હા, અને પ્રજાવત્સલ નો અર્થ શું થશે? પ્રજા પર પ્રેમ રાખનાર. હા, જો દસમો ક્વેશ્ચન છે પાટણના રાજા માટે જગદુ શાહ કયું વિશેષણ વાપરે છે. વિશેષણ એટલે કે નામ આપવું. તો જગડુ સાહેબ છે ને પાટણના રાજા વિશ્વદેવ છે ને એને કયું નામ આપેલું છે? તો કે પ્રજાવત્સલ. પ્રજાવત્સલ એટલે શું? કે પ્રજા છે ને એની હંમેશા છે એ ધ્યાન રાખનાર, બરોબર, એની વિશે વધારે ને વધારે છે વિચારનાર. એનો અર્થ અહીંયા એ થઈ શકે રાજા છે એની પાસે છે, એની પાસે જેટલું ધન હતું અને જેટલા અનાજ છે એ અનાજ હતું એ બંને વસ્તુ છે એને શું કરી દીધું? તો કે આ શું કહેવાય, એની પ્રજા છે ને એને બધું છે દાનમાં આપી દીધું, બધી વસ્તુ છે એને આપી દીધું, એટલે છે ને પ્રજાવત્સલ કહેવામાં આવે છે. ચાલો હવે 5 થી 10 છે ને એના બધાના છે ક્વેશ્ચન સહિત આન્સર છે રિપીટ ચાલીસ રોલ નંબર કરશે. હા મિસ. પાંચમો, આ કાવ્યમાં કવિએ ધૂળિયે માર્ગ શબ્દ ક્યાં અર્થમાં પ્રયોજ્યો છે? એ સાદા સાત્વિક જીવનનો અર્થ. સિક્સ, કવિ ઉપરવાળી બેંક કોને ગણાવે છે? આન્સર, એ ઈશ્વરને. સેવન, જગદુશાહ વખારની અંદર લેખ શેની ઉપર લખાવ્યો હતો? બી, તાંબાના પતરા પર. એટ, લેખમાં અનાજ કોની માલિકીનું બતાવ્યું હતું? આન્સર, સી, દેશની પ્રજા. નાઇન, આ પાઠમાં જગદુશાના નગરશેઠ તરીકે કયો અભિગમ પ્રગટ થાય છે? બી, માનવતાવાદી. અને ટેન્થ, પાટણના રાજા માટે જગદુશા કયું વિશેષણ વાપરે છે? એ પ્રજાવત્સલ. ઓકે, સરસ, વેરી ગુડ. ચલો અહીંયા આગળ છે એમસીક્યુ છે પૂરા થાય છે. હવે હેડિંગ છે મારો ખાલી જગ્યા પૂરો. હેડિંગ આવશે ખાલી જગ્યા પૂરો. ચલો પહેલી ખાલી જગ્યા છે. હવે કોઈનો છે 12 ન આવ્યો હોય એક બી વાર, બધાનો વારો આવી ગયો છે તો વારા છે રિપીટ થશે. ચલો રોલ નંબર 64. યસ મિસ. ચલો પહેલી ખાલી જગ્યા વાંચો. કેમ એટલી બધી વાર લાગે છે? 64 મિશન માઇક ચોટી ગયું. ઓકે, વાંધો ને, બીજા ચાર વાંચી જાઓ. 18 રોલ નંબર વાંચી જાઓ. 7 રોલ નંબર. હા, વાંચી જાઓ. તમે સવાલ્યું વાંચું છું. પહેલું, કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાંક? હા, પહેલી ખાલી જગ્યા છે ઈ છે કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાંક. હવે રાંક નો અર્થ શું થશે? અહીંયા આગળ ગરીબ.
નબળું. હા, રાંક નો અર્થ થશે નિર્બળ. આમ તો એનો સમાનાર્થી ગરીબ જ થાય, પણ અહીંયા આગળ એમ કીધું છે કે નિર્બળ એટલે કે જેનામાં છે એ બળ ન હોય એવું. તો પેલી ખાલી જગ્યા છે કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાંક. ચલો બીજી ખાલી જગ્યા રોલ નંબર 7. યસ, બીજું ડેશ માટે દોડતા એમાં જીવતા જોડને આપણે દોડિયા, દોડિયા એટલે પૈસા. હા સરસ. બીજી ખાલી જગ્યા છે દોઢિયા માટે દોડતા એમાં જીવતા જોડને પ્રે. હવે દોઢિયા માટે કયા લોકો છે એ દોડે છે, પૈસા પાછળ કોણ દોડે છે? શહેરના લોકો. કોની વાત કરી? હા વેરી ગુડ. શહેરના લોકો હોય છે ને એ પૈસા માટે છે એ દોડતા હોય છે, અને એ લોકોને જીવતા જોઈને પ્રેત. જીવતા જોઈને પ્રેત એટલે કે એનો જીવ કેવો છે? અવગત્યો. અને એક પણ વાતનો છે એ સંતોષ હોતો નથી, ગમે એટલો કમાઈ દે તોય તે લોકો શું કરતા હોય છે કે પૈસા પાછળ છે એ દોડતા હોય છે. ચાલો રોલ નંબર 35. રોલ નંબર 35. રોલ નંબર 68. આ મીન્સ ખુલ્લા ખાલી જગ્યા અડખે પડખે માથે. ખુલ્લા ખાલી જગ્યા અડખે પડખે માથે નીલું આ ખેતર. ખેતર અને માથે નીલું આ શું? માથે છે ને આકાશ, ખુલ્લું આકાશ. કુદરતી વાતાવરણ છે ઈ જે લોકોને છે ઈ રહેવા મળે એને કેવા કહેવામાં આવે છે? તો કે એને ખૂબ નસીબ વાળા છે કહેવામાં આવે છે. લોકોનું જે જીવન છે એ લોકોને કીધું આ કાવ્યમાં કેવું કીધું છે કે ખૂબ પ્રકૃતિમાં રહેતા હોય છે એટલે ખૂબ નસીબ કીધું છે. ચોથી ખાલી જગ્યા. હવે હું જેના રોલ નંબર બોલું એટલા જ જણ છે એ બોલે, બીજા વધારાના જે બોલું છે આન્સર આપતો. 62 આન્સર નથી આપતો. 40-30 અમુક સ્ટુડન્ટ છે માઇક ટાઈમ પર ઓન નથી કરતા. 64 નેટવર્ક પ્રોબ્લેમ છે ને એટલે છે ને જેટલા રોલ નંબર બોલું ને ટાઈમ તો પછી બોલી તો ખરી. ઓકે, પણ જેનું છે નેટ નો પ્રોબ્લેમ છે ને એને એ લોકો ને આપણે નહીં પૂછે કે બહુ વાર લાગે છે પછી ટાઈમ જાય છે. અઢાર સાત 40-73 બરોબર. ચલો રોલ નંબર 7. યસ મેમ. ચારે તરફ ગાવતી હતી. જવાબ દુર્ગંધ. હા ચલો દુર્ગંધ છે. દુર્ગંધ નો સમાયાર્થી શું થશે? વાસ. વાસ. હા, અને અને એવું કેમ કીધું છે કે ચારે તરફ ગટાઈ દુર્ગંધી હતી આ પાઠમાં? કેમ કે નાના ત્રણ ઝૂંપડા હતા અને આજુબાજુ એવો વિસ્તાર હતો, ઈ એવો વિસ્તાર જ એવો હતો કે ત્યાં દુર્ગંધ આવતી હતી. ગટર ને એટલી હતી ને, મીન્સ ત્યાં બધી ગટર ખુલ્લી હતી એટલે વાસ દુર્ગંધ આવતી હતી. વિસ્તાર પણ છે આગળ છે, પણ એમાં ગટર બધી ખુલ્લી હતી એટલા માટે છે. આજુબાજુ જ્યાં બધી રહેતો હતો ત્યાં આગળ ગટર આજુબાજુ જે નીકળતી હોય એના કારણે છે એ દુર્ગંધ આવતી હતી. એટલે ચોથી ખાલી જગ્યા છે એમાં લખો દુર્ગંધ. ચલો રોલ નંબર 73. હા મેં 73 ખાલી જગ્યા વાત બેટા. યસ મિસ.
નાનપણમાં જુમો ખાલી જગ્યા હતો. પાંચમી ખાલી જગ્યા વાંચો. ખાલી જગ્યામાં આવશે. હા, નાનપણમાં જુમો ખાલી જગ્યા હતો. ખાલી જગ્યામાં લક્ષાધિપતિ. હા, લક્ષાધિપતિ એટલે શું? પૈસાદાર. હા, પાંચમી ખાલી જગ્યા છે. નાનપણમાં જુમો ખાલી જગ્યા હતો તો એમાં આવશે લક્ષાધિપતિ, અને લક્ષાધિપતિ નો અર્થ થશે પૈસાદાર. ચલો રોલ નંબર 47. મિસ મેં બોલો 35. 47 પેલા પૂછવા દે ને, નો આપે તો તું બોલશે. ચાલ બોલી જા તું. 35. જુમો વેણુ માટે બદ ભરીને ખાલી જગ્યા ખરીદતો. ખાલી જગ્યામાં આવશે ગદમ. હા, જુમો વેણુ માટે બદ ભરીને ખાલી જગ્યા ખરીદતો, એમાં આવશે ગદબ. ગદબ એટલે શું થશે? એક પ્રકારની વનસ્પતિ ને પશુઓ માટે ખાવાનું. હા, અને બદ ભરીને એટલે શું થશે? એનું શું કીધું તમે? અર્થ બંને હાથમાં આવે એટલું. હા, હાથમાં જેટલું આપણે સમાઈ શકીએ ને એટલું ખાસ. બરોબર. ચાલો રોલ નંબર 68. હા મિસ. ચલો સાતમો. ચકચકતા ખાલી જગ્યાના પ્રવાહમાં ચુમાનું કેડિયું ભીંજાઈ ગયું. લોહીના. હા, ધગધગતા ખાલી જગ્યાના પ્રવાહમાં ઝુમાનું કેડિયું ભીંજાઈ ગયું, એમાં આવશે લોહીના પ્રવાહમાં. ચલો રોલ નંબર 64. યસ મિસ. ચલો 1 થી 7 7 ખાલી જગ્યા છે, એ બોલી જવા આન્સર સહિત. કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાંગ. ખાલી બીજું ખાલી જગ્યા માટે દોટા, એમાં જીવતા જોને પ્રેત. દોઢિયા માટે ખાલી જગ્યામાં આવશે દોઢિયા. ત્રીજું ખુલ્લા ખાલી જગ્યા અટકે પટકે માથે નીલું આગ, ખાલી જગ્યામાં આવશે ખેતર. ચોથું ચારે તરફ ગટરની ખાલી જગ્યા આવતી હતી દુર્ગંધ. પાંચમું નાનપણમાં જુમો ખાલી જગ્યા હતો લક્ષાધિપતિ. છઠ્ઠું જુમો વેણુ માટે બસને ખાલી જગ્યા ખરીદતો ગદબ. સાતમું ધકધકતા ખાલી જગ્યાના પ્રવાહમાં જુમાનું કેડિયું ભીંજાઈ ગયું લોહી. કઈ ન જવાની બાપા, કોઈ જવા દેવાનું. ચલો હેડિંગ મારો ખરા ખોટા લખો. ચલો પહેલું છે મુઠ્ઠી ધાન સારું મા બાપ છોકરાને વેચે છે. પહેલો ક્વેશ્ચન લખો, પહેલા હેડિંગ મારો, ખરા ખોટા લખો. એમસીક્યુ લખાઈ ગયા, ખાલી જગ્યા લખાઈએ. હવે ખરા ખોટા, પછી એક વાક્યના બે ત્રણ વાક્યના નેમ આવશે. એમાં પહેલું છે મુઠ્ઠી ધાન સારું મા બાપ છોકરાને વેચે છે. મુઠ્ઠી ધાન એટલે શું થશે? તો કે થોડુંક અનાજ છે ને એના માટે છે મા બાપ છે એ પોતાના છોકરાને વેચી નાખે છે. ચલો આમાં શું આવશે, સાચું કે ખોટું? હા સરસ, વેરી ગુડ. સાચું. ખરાબ હતી કે થોડાક અનાજ માટે મા બાપ છે એ છોકરાને વેચી દે છે, તો આ પહેલું છે એમાં આવશે સાચું. ચલો બીજું છે હું તમને એના ગણીને દાન આપત. ચાલો આમાં શું આવશે, બીજું છે એમાં ખોટું. હા, શું કામ ખોટું આવશે? હા, ઈ એક છે. અને બીજું એમ પણ થઈ શકે કે છે એક એક મોતી છે ને આપણે, એમાં શું આવે છે કે એક એક અનાજના દાણાની બદલે એક એક મોતી છે એ આપવાની વાત હતી. અને મોતીની કિંમતો કેટલી છે? ખૂબ હજારો અને એમાં છે એટલા માટે. ચલો ત્રીજું છે લખતા જજો ગર્લ્સ સાથે સાથે. ત્રીજો છે ક્વેશ્ચન,
અનાજના એક એક દાણા પર જગડુશાનો જ હક છે. ખોટું. હા, શું કામ ખોટું આવશે? કેમ કે ના એક દાણા ઉપર જગડુશાનો હક. હા, વેરી ગુડ. એક પણ દાણા પર જગડુશાનો હક નહોતો, તો હક કોનો હતો? ગરીબ લોકો, દેશની પ્રજા, દેશની ગરીબ પ્રજાનો. હા, દેશની ગરીબ જે પ્રજા છે એનો હક હતો. ચોથું છે, આખી સભા વાહ વાહ પુકારે છે. સાચું. હા, શું કામ વાહ વાહ પુકારે છે અને કોની વાહ વાહ પુકારે છે? જગડુશાની વાહ વાહ પુકારે છે, અને એટલા માટે કેમ કે જગડુશાની 40 વખારો દેશની ગરીબ પ્રજા માટે ખુલ્લી મૂકી દીધી. હા, સરસ, વેરી ગુડ. આખી સભા છે એ વાહ વાહ કરે છે, કારણ કે છે એની 40 વખાર છે ને, 40 વખાર નો અનાજ છે, અને શું કરી દીધું હતું કે દેશની ભૂખે મરતી પ્રજાને બધું દાન આપી દીધું હતું, અને સભામાં જેટલા લોકો બેઠા હતા ને બધા છેલ્લે ઈચ્છે એની વાહ વાહ પુકારે છે. તમારી ટેક્સ્ટ બુક છે ને, ટેક્સ્ટ બુક માં લગભગ ચિત્ર આપેલું છે કે 40-40 જણા છે તાંબા પત્ર માં લઈ, અને છે એ બધા એક સાથે આવે છે, એ જે માણસ ને મોકલેલા હોય છે, અને જયારે રાજાને ખબર પડે છે કે 40 જેટલી વખાર છે ને, 40 વખાર નું ઉના છે, એટલું બધું છે ને દાન આપી દીધેલું છે, આખી સભાને ખબર પડે છે ને, એટલે જગડુશાની છે એટલી બધી વાહ પુકારે. ચલો પાંચમું, ઉગમણે આથમણે થી ચડી વાદળી રેલું. ચલો એમાં શું આવશે? ખોટું. ખોટું. હા, શું કામ ખોટું આવશે? ઉત્તર દક્ષિણ થી ચડી, પૂર્વ અને પશ્ચિમ ની વાત કરી છે, અને કાવ્યમાં ઉત્તર અને દક્ષિણ ની વાત કરી છે. હા, સરસ, વેરી ગુડ. ઉગમણે અને આથમણે, ઉગમણે એટલે થાય કે ઉગતી દિશા, ઉગતી દિશા એટલે પૂર્વ, અને આથમણે એટલે થાય પશ્ચિમ દિશા. અહીંયા આગળ પાંચમું છે ને વાક્યમાં એમ કહે છે કે પૂર્વ અને પશ્ચિમ થી છે વાદળ આવી છે, વાદળ આવ્યા છે, પણ કાવ્યમાં શું કીધું છે? ઉત્તર દક્ષિણ. ઉત્તર એટલે ઉત્તર દિશા અને દક્ષિણ એટલે દક્ષિણ દિશા. એટલે પાંચમું છે એમાં આવશે ખોટું. ચલો સાતમું, છઠ્ઠું, વીરના વાવણીએ હીરલા જડિયા રે લો. ખોટું. શું આવશે એમાં? ખોટું. ખોટું. ખોટું આવશે. સાચું. હા, સાચું આવે. એના વાવણીએ છે, તમે કાવ્ય સમજ્યા છો કે એના વાવણીયાનું જે વાવણી કરવાનું સાધન છે એના ઉપર એને શું કર્યું છે? તો કે હીરા અને મોતી છે એ જડી અને શણગાર્યું છે. તો આ છઠ્ઠું છે એ સાચું આવશે. સાતમું છે, ધરતીએ ઓઢી લીલી ચુંદડી છું. શું આવશે? સાચું આવશે. ખોટું. ખોટું. હા, સાચું કે છે એ સાચું કેમ અને ખોટું કે છે ખોટું, શું કામ આવશે? ક્યાં ભૂલ છે આમાં? મિસ સાચું ભૂલ છે, ચુંદડી નહીં ચીર આવશે. ખોટું એટલા માટે મિસ કેમ આવે કે ધરતીએ ઓઢ્યા લીલા ચીર જો. હા, અને ચીર એટલે શું થશે? ચાદર, કપડા. હા, ચાદર. કપડા, ચાદર. હા, અહીંયા આગળ છે, ધરતી ઓઢી લીલી ચુંદડી. ચુંદડી શબ્દ ન આવે, ચીર આવે અથવા તો ચાદર, એ શબ્દ. અહીંયા જે કાવ્ય છે ને એમાં જે શબ્દ વપરાયો ને એ જ તે લખાય. એટલે અહીંયા આગળ છે આ સાતમું છે એ ખોટું આવશે. આઠમું છે, એલા ભાઈઓ કોઈ કાળે લુગડે મહેમાન ભયો આવે છે. અહીંયા આગળ મહેમાન આવશે, વયો આવે છે. ચલો કેમ કાળે લુગડે? ખોટું. હા, કેમ? કારણ કે કાળે લુગડે આવે છે. સાચી વાત છે, ઉજળે લુગડે. આઠમું છે એમાં આવશે ખોટું. ચલો નવમું, અહીં ઝાપામાં શોર બકોર થઈ ગયો છે. ચલો શું આવશે એમાં? નવમું છે એમાં આવશે ખોટું. દસમું છે, દરબાર મંદોદર ખાન જાતના હતા માલે સલામ.
એમાં આવશે સાચું. ચલો 1 થી 10 લખાઈ ગયા છે ગર્લ્સ. ના ના મિસ બાકી છે. મિસ 1 મિનિટ. હા મિસ, હા મિસ લખાઈ ગયા છે. જેને બાકી છે એ લોકોને લખી લેવા દો, કોઈ 2 મિનિટ એટલી લોકોની રાહ જોઈએ, પછી આગળના હજી થોડાક બાકી છે. ચાલ લખાઈ જાય તો કેજો. હો લખાઈ ગયું એમ. સાથે લખતા જતો તો કેમ એટલી બધી વાર લાગી બેટા? લખાઈ ગયું. ઓકે લખાઈ ગયું. હા ઓકે મિસ 1 મિનિટ. ચાલો 11મો છે. મિસ લખાઈ ગયું. ઓકે 11મો છે. એ તલવાર અહીંયા છે ને લ આવશે, મિસ્ટેક છે. તલવાર બરો. એ તલવાર ગળામાં પરોવીને મારે સીમાડે લોહી છાંટશે. સાચો હશે કે ખોટું? અગિયારમું છે એમાં આવશે સાચું. શું કામ? કારણ કે જયારે છે ને મંદર ખાન ઘોડી લઈને પાછળ જાય છે ત્યારે શું કરે છે, મહેમાન છે એના ગળા ઉપર છે એ તલવાર મૂકી દે છે. એટલા માટે છે મંદોદર ખાન વિચારે છે કે હું જો અહીંયા આગળ એની વધારે આગળ જાય તો એ શું કરશે, એની પાસે જે તલવાર છે ને એનાથી એનું ગળું છે એ શું કરી નાખશે, કાપી નાખશે. અને મારો છે આ સીમાડો છે એટલે મારું ગામ હશે ત્યાં આગળ બીજું છે એ મૃત્યુ થશે. ચાલો 12મું છે. આપણા કિસ્મતમાં હશે એટલે બચી ગયો. આવું વાક્ય આવે છે? ખોટું. ખોટું. આવું વાક્ય, હા આ વાક્ય છે ખોટું છે. આવું એક પણ વાક્ય છે આ પાઠમાં આવતું નથી કે આપણા કિસ્મતમાં હશે એટલે બચી ગયો. આપણા કિસ્મતમાં ન હતો એટલે મૃત્યુ પામ્યો, એવું વાક્ય આવે છે. ચાલો 13મું. મને વિદાય આપવા ગામમાંથી કોઈ આવ્યું નહોતું. ખોટું. હા પાઠ છે, પાઠ છે અઢિયાના. અઢિયાનામાં જ્યારે લેખક છે એ સુરપુરામાંથી જવાનું નક્કી કરે છે ત્યારે એને વિદાય આપવા આખું ગામ છે એ આવે છે, એટલે આ વાક્ય છે એમાં આવશે ખોટું. આ જળ પ્રવાહ પણ કઈ કૃપા કરતો હશે, આગળ કૃપા આવશે. સાચું. હા એમાં આવશે સાચું. આ જળ પ્રવાહ પણ કઈ કૃપા કરતો હશે. 15મું છે. ગીતા પ્રેસ ગોરખપુરની દુકાને સસ્તા અને સારા પુસ્તકો મળતા હતા. ખોટું આવશે. સાચું આવશે કારણ કે છે ગીતા પ્રેસ છે એ ત્યાં આગળ છે સારા અને સસ્તા બીજી બધી દુકાન કરતા છે પુસ્તકો મળી રહેતા હતા. 16મું છે. વૃંદાવનના મુખ્ય મંદિર રાધા કૃષ્ણના દર્શન કરવા જા. તો એવું કઈ છે એ વાક્ય આવતું. આ છેલ્લા 2 છે બસીરા મિસ. હેલો. ઓકે બસીરા મિસ આ છેલ્લા 2 છે. હા હા ગર્લ્સ ને કે જો લેફ્ટ નો થાય મારે કામ છે એ માટે. એ હા વાંધો નહીં. ગર્લ્સ એક પણ છે એ લેફ્ટ નો થતા, મિસ ને કઈક સૂચના આપવાની છે એટલા માટે. ઓકે મિસ. ઓકે મિસ. ચલો 16મું છે. વૃંદાવનના મુખ્ય મંદિર રાધા કૃષ્ણ. વૃંદાવન નું મુખ્ય મંદિર કીધું છે પણ રાધા કૃષ્ણ નું મંદિર એવું કીધેલું નથી એટલે આ વિધાન છે એ ખોટું છે. 7મું છે. આવા પ્રસંગો જીવનભર યાદ રહેતા નથી. ખોટું. ખોટું. ટુ. ચલો આવા પ્રસંગો છે આપણે જીવનભર છે યાદ રાખવા જોઈએ. ચાલો અહીંયા આગળ છે ખરા ખોટા પૂરા થાય છે. 2 મિનિટ રહેવા દેજો. બાકી હોય ને એ લોકો સ્ક્રીનશોટ પાડી લેવું લાગે તો, કેમ કે મિસ ને સૂચના આપવાની છે એટલા માટે પછી લખી નાખ.